હેલો ફ્રેન્ડ્સ ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના તેમાં સમાવિષ્ટ બાબતો જણાવો આપણે સંચાલનના કાર્ય વિસ્તારો જોયા જે પૈકી નાણાકીય સંચાલન બજાર સંચાલન પછી માનવ સંસાધન સંચાલન અને છેલ્લે ઉત્પાદન સંચાલન તો અહીંયા ઉત્પાદન સંચાલન એટલે શું તો ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવું એટલે કે ધંધાકીય એકમમાં કેટલું ઉત્પાદન કરવું ઉત્પાદનનું આયોજન કરવું એની કાર્યક્ષમતા નક્કી કરવી એમમાં એમની વચ્ચે સંકલન સાધવું જરૂર પડે તો કર્મચારીઓને દોરવણી આપવી અને કર્મચારીઓના કાર્ય ઉપર અંકુશ રાખવાની જે પ્રક્રિયા છે એને ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની કાર્યક્ષમતા નક્કી કરવાની કામ અને કર્મચારીઓ વચ્ચે સંકલન સાધવાની જરૂર પડે તો માર્ગદર્શન અને દોરવણી આપવાની અને કર્મચારીના કાર્ય પર દેખરેખ દરમિયાન જરૂર જણાય ત્યાં અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન હવે આ વ્યાખ્યા પરથી આપણે ઉત્પાદન સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જોવાનું છે તો ઉત્પાદન સંચાલનમાં સમાવિષ્ટ બાબતો પૈકી પહેલી ઉત્પાદનનું આયોજન કરવું એટલે કે કેટલું જરૂરી માંગને પહોંચી વળવા માટે કેટલું ઉત્પાદન કરવાનું છે ઉત્પાદનનું આયોજન કરવું આયોજન દરમિયાન નક્કી કરેલા ઉત્પાદન માટે જરૂરી સંશોધન કરવું ઉત્પાદનનું સંશોધન કરવું સંશોધન દરમિયાન જે વસ્તુનું ઉત્પાદન કરવું છે એ માટે વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી એટલે કે નિશ્ચિત વસ્તુના ઉત્પાદનમાં જે આપણે ચાલે છે એ જ વસ્તુનું ઉત્પાદન કરવું કે એમાં થોડો વધારો સુધારો કરી અને કંઈક અલગ બનાવવું જો સુધારો વધારો કરી કાંઈક અલગ બનાવવું છે તો એમાં કઈ કઈ વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ તરીકે એટલે કે એમના મિશ્રણમાં એનો સમાવેશ કરવો છે એ વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી નિશ્ચિત વસ્તુના ઉત્પાદન માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીશું પેદાશ મિશ્ર નક્કી કર્યા બાદ ઉત્પાદન માટે ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી મોટી ટેકનોલોજી ધરાવતા મશીનો દ્વારા વસ્તુનું ઉત્પાદન કરવું છે કે પછી સામાન્ય ટેકનોલોજી કે જૂના મશીનો દ્વારા ઉત્પાદન શક્ય બનાવવું છે કે પછી તદ્દન નવા મશીનો પરચેઝ કરી અને ઉત્પાદન કરવું છે એટલે કે નક્કી કરેલા ઉત્પાદનની પ્રાપ્તિ માટે ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી ન ટેકનોલોજી નક્કી થઈ કે જૂના મશીનો કે પછી નવા મશીનો મૂકવા છે તો હવે આ મશીનો ક્યાં મૂકીશું વેપ બજાર જે છે એ બજારના નજીકના સ્થળ ઉપર કે પછી બજારથી ઘણા દૂરના સ્થળે જ્યાં પણ મૂકીશું ત્યાં વાહન વ્યવહાર માટે રોડ રસ્તાની સુવિધા કેવી છે આ બધું ધ્યાનમાં રાખી અને ધંધાના સ્થાનની પસંદગી કરવામાં આવે છે તેમજ ઉત્પાદનના વિન્યાસનો નિર્ણય પણ કરવામાં આવે છે એટલે કે ટેકનોલોજી અને યંત્રની પસંદગી કર્યા બાદ ધંધાનું સ્થાન નક્કી કરવામાં આવે છે ઉપરાંત બજારને આધીન તેમજ માંગને આધીન જરૂર જણાય તો ઉત્પાદન બંધ કરવું ઓછું કરવું કે પછી નક્કી કરેલું ઉત્પાદનનો જે પ્રવાહ છે એ એમને ચાલુ જ રાખવો અને ઉત્પાદિત થયેલા માલનો સ્ટોક કરવો એ બાબતનો વિચાર પણ અહીંયા ઉત્પાદન સંચાલનમાં કરવામાં આવે છે એટલે કે ઉત્પાદન પર અંકુશ રાખવાની પ્રક્રિયા આ ઉપરાંત જોઈએ તો જરૂરી માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો ઉત્પાદન માટે જરૂરી એવો કાચો માલ ઘણું ઉત્પાદન એવું હોય છે કે જે અર્થ તૈયાર માલથી આપણે ડાયરેક્ટ તૈયાર માલ બનાવી દઈએ જેમ કે આપણે એક ડેરી ઉત્પાદન ડેરી પ્રોડક્ટનો ધંધો કરવો છે ડેરી જ કરી છે બરાબર ત્યાં આપણે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનાવીએ છીએ તો એવી વખતે આપણે આ મીઠાઈઓ બનાવવા માટે જે માવો છે જે દૂધ છે એ માવો તૈયાર લાવી અને મીઠાઈઓ બનાવી છે કે પછી ઘણી બધી ગાયો કે ભેંસ ભેંસોને પાળી અને એમના એમનું દૂધ મેળવી અને પછી આપણે માવો કે મીઠાઈ બનાવી છે આ શું થયું તો કે ઉત્પાદન માટે જરૂરી કાચો માલ તેમજ અર્ધ દૂધ એ કાચો માલ છે જ્યારે દૂધનો માવો એ અર્ધ તૈયાર માલ છે તો આપણા જે ઉત્પાદન નક્કી કર્યું છે એના માટે જરૂરી માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે જે કાંઈ પણ જરૂરિયાતો છે એ કાચો માલ અર્ધ તૈયાર માલ કેવી રીતે મેળવશું એનો અંદાજ નક્કી કરવામાં આવે છે ઉપરાંત ઉત્પાદનની ગુણવત્તા પણ નક્કી કરવામાં આવે છે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને જ્યાં વેચાણ કરવાનું છે એ વેચાણ એટલે ત્યાંનો જે ખરીદવાવાળો વર્ગ છે એ કેવો છે જો આપણે હાઈફાઈ એરિયાની અંદર વસ્તુનું વેચાણ કરીશું તો સંપૂર્ણ ગુણવત્તાસભર વસ્તુ હશે તો પણ વેચાઈ જશે પરંતુ આપણે પછાત વિસ્તારમાં આપણા ઉત્પાદનનું વેચાણ કરવાનું છે તો ત્યાં આપણે ફૂલ્લી ક્વોલિટી એટલે કે કે ખૂબ ફૂલ ગુણવત્તાવાળી વસ્તુ વેચીશું તો કોસ્ટિંગ વાઈઝ આપણને મોંઘી પડશે એની કિંમત ઊંચી જશે પછાત વિસ્તારમાં ઊંચી કિંમતની વસ્તુ કોઈ વાપરવા તૈયાર થશે નહીં ત્યાં આપણે લો ક્વોલિટી એટલે કે ઓછી ગુણવત્તાવાળી પરંતુ સસ્તી વસ્તુનું ઉત્પાદન કરવું પડશે તો આપણા જે માર્કેટિંગ વિસ્તાર છે એને ધ્યાનમાં રાખી અને ગુણવત્તા અંકુશ પણ જાળવવામાં આવે છે ઉપરાંત ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય એ પ્રકારના કાર્ય પણ ઉત્પાદન સંચાલનમાં કરવામાં આવે છે નિશ્ચિત ઉત્પાદન મેળવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે વસ્તુની કોસ્ટિંગ શું આવે છે જો ઓછામાં ઓછી પડતર કિંમત આવશે તો આપણો નફાનું માર્જિન એમાં વધુ રહેશે તો આ પડતર નીચી કેમ લાવવી એના માટે એના પર જરૂરી અંકુશ રાખવામાં આવે છે ઉપરાંત ઘણી વખત બજારમાં વસ્તુની માંગ ઓછી હોય તો એ વખતે વસ્તુની કિંમત ઓછી ન થઈ જાય એટલા માટે શું કરવું જોઈએ તો કે ઉત્પાદનને અમુક નિશ્ચિત વખારોમાં સ્ટોક કરી દેવો જોઈએ વસ્તુનો પ્રવાહ બજારમાં વધારી ન દઈએ જેથી કરીને એની કિંમત નીચી ન જાય તો આવી રીતે માંગની અછત હોય એવા સમયે થયેલા ઉત્પાદનની સારી રીતે જાળવણી કરવી જેથી કરીને એની ગુણવત્તા ન ગુમાવી બેસે કે એની ક્વોલિટી કિંમત પણ ન ગુમાવી બેસે ઉત્પાદનની જાળવણી એની વૃદ્ધિ વગેરેના કાર્યો જે છે એ પણ ઉત્પાદન સંચાલનમાં કરવામાં આવે છે આ ઉપરાંત જૂની પ્રોડક્ટ છે તો એમાં થોડા થોડા વધારે સુધારા વધારા કરી અને એમાં કંઈક વિવિધતા લાવી જેમ કે પહેલાં મીઠાઈ શું હતી તો કે મોહન હતો ને આજે તો કે એ જ ચણાનો લોટ એ જ ઘી અને એ જ ખાંડમાંથી ઘણી બધી ચણા મીઠાઈ બનાવી શકાય છે તો આ શું છે વસ્તુમાં વિવિધતા છે તો અહીંયા ઉત્પાદનમાં વૈવિધ્યકરણ લાવવું સરળીકરણ દાખલ કરવું એ પણ ઉત્પાદન સંચાલનના અન્ય કાર્યો છે તો અહીંયા આ ઉત્પાદન સંચાલનની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એનું આયોજન કરવું વસ્તુના ઉત્પાદન માટે જરૂરી સંશોધન કરવું વસ્તુ વિકાસ અને વસ્તુમાં કઈ કઈ વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ તરીકે ઉમેરવાની છે એ પેદાશ મિશ્રની પસંદગી કરવી વસ્તુના ઉત્પાદન માટે જરૂરી ટેકનોલોજી અને યંત્રની પસંદગી કરવી ટેકનોલોજી યંત્ર ને રાખવા માટે ધંધાનું સ્થળ માર્કેટની નજીક રાખવું છે કે પછી કઈ જગ્યાએ એટલે કે ધંધાના સ્થળની પસંદગી કરવી જરૂર જણાય ત્યાં ઉત્પાદન પર અંકુશ રાખવો માલ સામગ્રી અને જરૂરી ઉત્પાદનની અંદાજ નક્કી કરવો જરૂર પડે ત્યાં સમય સંજોગો આધીન ગુણવત્તા પર અંકુશ રાખવો ખર્ચ પર અંકુશ રાખવો વસ્તુની કોસ્ટિંગ એટલે કે એની પડતર પર અંકુશ રાખી વધુને વધુ પડતર નીચી રાખવા પ્રયત્ન કરવો થયેલા ઉત્પાદન મુજબ માંગ ન હોય તો એ વખતે ઉત્પાદનની અને ઉત્પાદકતાની જાળવણી કરવી એમ અને ઉત્પાદિત વસ્તુ જે આપણે વેચીએ છીએ એ જ ન વેચતા એમાં કંઈક વૈવિધ વિવિધીકરણ લાવી અને લોકોને કંઈક નવું આપી અને વસ્તુની માંગમાં વધુને વધુ વધારો થાય એ પ્રકારના પ્રયાસો હાથ ધરવા જેને ઉત્પાદન સંચાલનમાં સમાવવામાં આવે છે